કચરાના નિકાલ માટે બાયો માઇનિંગ પ્રોજેક્ટનો પ્રારંભ. કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થાય એ હેતુ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો. ડમ્પિંગ સાઇટ પર રૂપિયા 8 કરોડના ખર્ચે પ્રોજેક્ટ કાર્યરત કરાયો. સ્વચ્છ ભારત મિશન રચનાના 6 વર્ષ પૂર્ણ થતાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂપિયા 8 કરોડના ખર્ચે મેંદરડા બાયપાસ ઈવનગર પાસેની ડમ્પિંગ સાઇટ પર બાયો માઇનિંગ પ્રોજેક્ટ કાર્યરત કરાયો હતો, જેમાં જૂના પુરાણા કચરાનો આધુનિક રીતે નિકાલ થાય એ માટે 4000 લાખ ટન એકઠા થયેલા કચરાનું ટ્રોમલ મશીન દ્વારા સેગ્રીગેશન કરાશે. સમગ્ર કચરાના નિકાલનું કામ 1 વર્ષ ઉપરાંતમાં પૂર્ણ થશે, જેથી જૂના કચરાનો નિકાલ કરી ઈંધણના રૂપાંતરિત કરી નિકાલ થતાં જમીન પણ ખુલ્લી તેમજ પ્રદૂષણ પણ ઘટશે. આ પ્રસંગે જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહિલ, કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાયોમાન માઇનિંગ ઓફ લેગેસી વેસ્ટ પ્રોજેક્ટનો આજે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એના પ્રોજેક્ટનું એટલે કે જૂના 15 વર્ષનો કચરો જે ભેગો થયો હતો મહાનગરપાલિકા જૂનાગઢમાં, એ કચરાનો નિકાલ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે, એનું ઉદ્ઘાટન કર્યું. 8 કરોડનો આ પ્રોજેક્ટ છે. બાજુમાં બીજો એક 9 કરોડનો પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે, અને એવી રીતે 4 કરોડનો બીજો પ્રોજેક્ટ જેમાંથી ગેસ ઉત્પન્ન થાય, એવી રીતે અહીંયા 20-21 કરોડના પ્રોજેક્ટ અત્યારે શરૂ થઈ રહ્યા છે, અને એ પૈકીના 8 કરોડના પ્રોજેક્ટનું આજે આપણે ઉદ્ઘાટન કર્યું. 3-4 લાખ ટન જેટલો કચરો અત્યારે ભેગો થયેલો છે. એમાં આ જે બાયો માઇનિંગ પ્રોજેક્ટ દ્વારા સાયન્ટિફિક રીતે એનો નિકાલ થાય અને પર્યાવરણ દૂષિત ન બને એટલા માટેનો આ પ્રોજેક્ટ રોજનો લગભગ 300-400 ટન કચરાનો નિકાલ થવાનો છે. અત્યારે એક પ્લાન્ટ ચાલુ કર્યો, ત્યાર પછી 2 અને 3 બીજા પ્લાન્ટ પણ ચાલુ થવાના છે. આ પ્રોજેક્ટથી સ્વચ્છ ભારત મિશનમાં આપણને જે 111મો રેન્ક મળ્યો છે, આ વખતે 54 રેન્ક આપણને મળ્યો. એ 111માંથી આપણે 50 સુધી લઈ જવાની કમિશનર અને અમારી ટીમ, ડેપ્યુટી મેયર હેમાંશુભાઈ છે, રાકેશભાઈ ધુલેસી અમારા સ્ટેન્ડિંગ ચેરમેન છે, કમિશનરશ્રી છે, અમારા શાસક પક્ષના નેતા શ્રી નટુભાઈ છે, દંડક ધર્મણભાઈ, અમારા સિનિયર અને પૂર્વ ધારાસભ્ય મસરૂભાઈ, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન, અમારા કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીશ્રીઓ, તમામ ટીમ કામે લાગી અને વહેલામાં વહેલા આ જૂનો જે 15 વર્ષનો ભેગો કરેલો કચરો છે એનો નિકાલ થાય, એમાંથી ખાતર ઉત્પન્ન કરે, એમાંથી ગેસ થાય અને વહેલામાં વહેલી તકે નિકાલ થાય અને પ્રદૂષણ ગંદકીયુક્ત બને એના માટેના આ જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 8 કરોડના ખર્ચે લગભગ 3 લાખ મેટ્રિક ટન જેટલો કચરો અહીંયા જે પડેલો છે, જે 15 વર્ષથી જૂનાગઢથી ભેગો થયેલો, એ તમામ કચરાના નિકાલનો આજે આ પ્રોજેક્ટ શરૂઆત થઈ ગઈ છે. અને ઈવનગર ખાતે જ આજે બીજા આવા 21 કરોડના ટોટલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. અને નગરજનોને એ જણાવતા અમને ખૂબ ખુશી થાય છે કે હવે આપણે આપણા કચરામાંથી કોર્પોરેશન આવક કરે એ સ્ટેજે આપણે પહોંચી અને સીએનજી ગેસનો પણ પ્રોજેક્ટ અહીંયા આપણે કચરામાંથી બનાવવાનું ચાલુ કરી રહ્યા છે. અને આગળ જતાં આપણે એસટીપીનું પણ આજે નિરીક્ષણ કરી રહ્યા છે, જે પણ 1-2 દિવસમાં સોર્ટ આઉટ થવા ઉપર છે. એટલે આવા સંજોગોમાં નાગરિકોને અમે ખૂબ ખૂબ વિનંતી કરીએ છીએ કે જે દિશામાં આપણે એક સ્વચ્છતાની દિશામાં આપણે જઈ રહ્યા છીએ એમાં સાથે જોડાય અને ભીના સૂકા કચરાના પણ જે અલગ કરીને વર્ગીકૃત કરીને કામ કરવાનું છે એ રીતે સાથે ખૂબ જોડાય. થેન્ક યુ.